Namaskar and a very good morning to all of you. I hope, my dear friends, you all are fine. Subject statistic. Chapter number 2. Sahasabandha. Reet number 1. Calculation in reet number 3. Number 2. Today, reet number 2. Direct chalu karu chu. Reet number 2. Jenu naam chhe. Kramang. સહસંબંધની રીત ફરીવાર લખું છું ક્રમાંક સહસંબંધની રીત એક શબ્દ બીજો પણ એમ તેમ બને છે સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધ વિદ્યાર્થી મિત્રો આ રીત ત્રણ વારમાં બોર્ડ એક્ઝામમાં પૂછાતી હોય છે આનું સૂત્ર છે r બરાબર 1 માઈનસ કાઉન્સમાં 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઈનસ 1 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઈનસ 1 ક્યારે આ રીતનો ઉપયોગ કરવાનો જ્યારે તમને દાખલાની અંદર ક્લિયર કટ કે ક્રમાંક સહસંબંધ ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી આ રીતનો ઉપયોગ કરવાનો થતો નથી સહસંબંધ કે તો આપણે જે ત્રણ રીત શીખ્યા એ જ રીતનો ઉપયોગ કરવાનો છે પરંતુ ક્રમાંક સહસંબંધ કે અથવા તો સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધની રીત કે ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે દરેક વિદ્યાર્થી મિત્ર કે જે ધ્યાન આપે જો અહીંયા તમને સૂત્ર જે છે એક્સપ્લેન કરું આર કે સહસંબંધ આ શું કહે છે 1 6 સિગ્મા ડી સ્ક્વેર સિગ્મા એટલે સરવાળો કોનો કે સર d સ્ક્વેર પર d નો સ્ક્વેર કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ d હોવું જોઈએ ફરીવાર કહું છું d નો સ્ક્વેર કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ d હોવું જોઈએ d ફોર ડિફરન્સ d ફોર ડિફરન્સ તફાવત કોનો તફાવત કે r x નો અને r y નો હવે સર r x અને r y એટલે શું r x એટલે rank of x r y એટલે rank of y x ના ટર્મ અને y ના ટર્મ એનો તફાવત એટલે ડિફરન્સ ડિફરન્સ નો સ્ક્વેર એટલે ડી સ્ક્વેર અને એનો ફરો એ રીતે નંબર ગણવાના 1 2 3 4 5 અવલોકનની સંખ્યા અવલોકનની સંખ્યા ઓકે દરેક વિદ્યાર્થી મિત્ર જે છે એ મારા જોડે આવી જાય આપણે દાખલા નંબર 16 ઉપર આવવાનું છે 16 17 18 અને 19 દાખલા આજે કરાવવાનું છું ઉદાહરણ નંબર 16 પેજ નંબર 86 ઉપર આવો એમ્પ્લોય એ પાછો કર્મચારી એ થી જી કર્મચારી એ પાછે એ થી જી અહીંયા જો કર્મચારી એ બી સી ડી ઈ એફ અને જી આગળ રેન્ક બાય મેનેજર 1 મેનેજર 1 કે જે રેન્ક આપ્યા છે એ મેનેજર જે રેન્ક આપ્યા છે એ એટલે અહીંયા જો આર એક્સ મેનેજર 2 6 7 4 6 5 4 3 2 1 3 2 1 આગળ વધીએ 7 6 5 2 7 6 5 2 4 1 3 4 1 આરએક્સ અને આરવાય હવે ડી ફાઇન્ડ કરવાનો છે rx minus ry 6 માંથી 7 જાય તો minus 1 7 માંથી 6 જાય તો 1 5 માંથી 5 જાય તો 0 4 માંથી 2 જાય તો 2 3 માંથી 4 જાય તો minus 1 2 માંથી 1 જાય તો 1 અને 1 માંથી 3 જાય તો d સ્ક્વેર d મળી ગયો d કેમ મળ્યો તો કે rx માંથી ry બહાર d સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 1 નો 1 2 નો 4 1 નો 1 1 નો 1 2 નો 4 વિદ્યાર્થી મિત્રો માત્ર તમને જે છે સમજાવવા માટેની વાત છે કે માઇનસ નો સ્ક્વેર કરો એટલે જવાબ પ્લસ માં આવશે વર્ગ હંમેશા પ્લસ માં 1 ને 2 2 ને 4 6 6 ને 7 8 8 ને 4 12 એટલે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 12 આપણું સૂત્ર r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1 1 એઝ ઇટ ઇઝ 6 એઝ ઇટ ઇઝ સિગ્મા ડી સ્ક્વેર ઇઝ 12 n means 1 2 3 4 5 6 7 7
7 નો સ્ક્વેર 49 માઈનસ 1 12 6 72 કે 84 12 6 72 7 × 48 7 × 48 હવે 7 × 48 કરો તો જવાબ કેટલો આવે 336 તો કે ભાઈ 1 માઈનસ 72 ભાગ્યા 336 તો 72 ભાગ્યા 336 કરો તો જોઈએ 72 ભાગ્યા 336 તો કે તમારો જવાબ આવે 0.2143 1 − 0.2143 1 માંથી 2143 બાદ કરો એટલે જવાબ આવે 0.7857 0.79 આ તમારો ફાઇનલ ક્વેશ્ચન નો આન્સર આવી ગયો ઓકે સિમ્પલ છે કશું અઘરું નથી ઉદાહરણ નંબર 17 ઉપર આપણે લઈએ જેના તમને મળશે એટલે આવડશે જ ગેરંટી જોડે ઉદાહરણ નંબર 17 જેને ગણતરી તેના ઉપર કરશું દાખલો લઈએ ઉદાહરણ નંબર 17 ઉપર આપણે આગળ વધીએ તમને મોબાઈલ ફોન આપ્યા છે એ થી જે લઈ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે મોબાઈલ ફોન આગળ રેન્ક ઓફ કેમેરા એન્ડ રેન્ક ઓફ બેટરી એટલે કેમેરાના ક્રમાંક અને બેટરીના ક્રમાંક એટલે આર એક્સ અને આર વાય ઓકે 3 5 8 4 7 3 5 8 4 7 10 2 1 6 9 10 2 1 6 9 આગળ વધી 6 4 9 8 6 4 9 8 1 2 3 10 1 2 3 10 5 8 7 ઓકે આર એક્સ અને આર વાય હવે આપણે શું શોધવાનું છે બી આર એક્સ માઇનસ આર વાય 3 − −6 − 3 5 માંથી 4 1 8 માંથી 9 −1 4 માંથી 8 −4 7 માંથી 1 6 10 માંથી 2 8 2 માંથી 3 −1 1 માંથી 10 −9 6 માંથી 5 1 9 માંથી 7 2 કેટલાને આટલું સમજાય છે અને સમજાવવું જોઈએ એકદમ સરળ છે માત્ર ને માત્ર જે છે થોડી તૈયારીની જરૂર પડશે ઓકે હવે આપણે શું કરીએ છીએ કે સર બી સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 1 નો 1 1 નો 1 4 નો 16 6 નો 36 8 નો 64 1 નો 1 9 નો 81 1 નો 1 નો 4 બરોબર આ આપણે સ્ક્વેર હવે શું કરવાનું ટોટલ કરવાનું ટોટલ મારશો ને તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214 બરાબર સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214 ઓકે હવે ની ગણતરી જે છે અહીંયા કરું છું ધ્યાન આપજો સૂત્ર બોલો જોઈએ આર બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન સ્ક્વેર માઈનસ 1 હે કે નહીં 1 આમ 9 6 આમ 9 સિગ્મા ડી સ્ક્વેર એટલે ડી સ્ક્વેર નો ટોટલ 214 એન એટલે 1 2 3 4 5 6 7 8 9 10 10 નો સ્ક્વેર 100 100 માઈનસ 1 1 6 × 214 ઠીક છે સર 6 × 214 કરો તો કેટલા આવે જો તો જોઈએ ઠીક છે સર 1214 આવે છે 10 આ નામ અહીંયા આવીને 9 નું 1284 ભાગ્યા 900 ને નું કરો તો જોઈએ ઢાકા 1284 ભાગ્યા 900 ને કરશો એટલે તમારો જવાબ આવશે માઈનસ સોરી માફ કરજો 1.29 માઇનસ 0.2368 માઇનસ 0.30 આ આન્સરનો ક્વેશ્ચનનો આન્સર છે બે દાખલા તમને રહેલા હિંતમાં કાંઈ નથી એકદમ સરળ ટીક છે 10 મિનિટની અંદર બે દાખલા થઈ ગયા તમે રીત જોઈ લો દેના આફ્ટર આપણે આગળ વધીએ
ખૂબ સરળ છે હા સજે ચિંતા ની જરૂર નથી થોડું ધ્યાન આપશો તો કઈ સમસ્યા ઉઠારી નહીં હજી બે દાખલા આપણે લોકોને કરવાના છે કાલે એટલે કે આવતા લેક્ચર ની અંદર જે છે એ આ જ રીતના થોડા ટફ લાગવા એ લેક્ચરમાં શીખવાડી દીધું એટલે પછી તરત જ જે છે એ ટૂંકા દાખલા ઉપર જશું ટૂંકા દાખલા ત્રણ લેક્ચરનું કામ છે એટલે મૂળ હવે જે છે ચાર થી પાંચ સેશન આ ચેપ્ટરનો બાકી રહે એટલે તમારું ચેપ્ટર નંબર કેટલા પૂરું થશે બીજું પૂરું થઈ જશે પછી ચેપ્ટર નંબર ત્રણ આપણે ચાલુ કરવાનું છે ચાલો ગણાઈ ગયા છે આગળ વધીએ સૂત્ર કાઢી નાખું છું ઉદાહરણ નંબર 18 રકમ વાંચો ઉદાહરણ નંબર 18 ની રકમ વાંચો ઉદાહરણ નંબર 18 ની અંદર કાંઈ નથી તમને લોકોને જે છે એ ગણિતમાં અને સમાજમાં ઇતિહાસમાં જે માર્ક આપ્યા છે એની વાત છે સ્ટુડન્ટ આપ્યા છે એ થી લઈને વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 18 વિદ્યાર્થી પાસે એ બી સી ડી અને ઈ રેન્ક ઇન મેથેમેટિક્સ અને ગણિતના અને હિસ્ટ્રી એના માર્ક આપ્યા છે અને એને આરએક્સ ને આરો આવી ગયો છું 2 5 1 4 3 2 5 1 4 3 4 1 5 2 3 4 1 5 2 3 હવે કરશું બી આરએક્સ માઇનસ આર વાય 2 માંથી 4 થાય તો માઇનસ 2 5 માંથી 1 થાય તો 4 1 માંથી 5 થાય તો માઇનસ 4 2 માંથી 4 માંથી 2 થાય તો 2 3 માંથી 3 થાય તો શું બી સ્ક્વેર 2 નો 4 4 નો 16 4 નો 16 2 નો 4 આ વર્ગ સિગ્મા ડી સ્ક્વેર બરાબર 4 ને 16 20 20 ને 24 યા 16 2 32 પણ તમે કરી શકો 32 ને 4 33 ને 4 40 ઓકે જે તમને પ્રોપરિટ આવે મેં આવું કીધું તો એક છોકરો મને કેલ્ક્યુલેટર પ્રોપરિટ આવે તો કેલ્ક્યુલેટર કરો આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એલ સ્ક્વેર માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર સિગ્મા ડી સ્ક્વેર કેમ બોલ બટા એટલે 40 એર એટલે 1 2 3 4 5 6 ફરી 1 2 3 4 5 માફ કરજો 5 બચો બચો 25 માઇનસ 1 6 4 24 એટલે 226 25 માઇનસ 1 એટલે 24 24 ઇન્ટુ 5 24 ગુણ્યા 5 કરો તો 24 ગુણ્યા 4 120 24 ગુણ્યા 4 અને 240 ભાગ્યા 120 240 ભાગ્યા 120 એટલે 2 1 માઇનસ 2 માઇનસ 1 નો જો શું જો આવે માઇનસ 1 19 નો ઉપર લેવો ઉદાહરણ નંબર 19 હવે આપણે સવાલ કેમ બનાવવાનો જોજો કે
અહીંયા આપણે આપી દીએ છે વસ્તુ નામ આપી દીએ છે a b c d અને e આટલે a થી e લખી માહિતી છે વસ્તુ આપો કે તમે જે છે વ્યક્તિ આપો કે ગમે એ છે ત્યાં નામ લખી શકો તો આ સિંગર ની વાત છે આપણે એ વ્યક્તિ જાતે અથવા સિંગર એટલે સંગીતકાર એટલે વ્યક્તિ આપી હવે અહીંયા આ x અને આ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ અગત્યનું છે તમારે x ની લાઈન જોવાની કઈ લાઈન જોવાની x ની સીમા કેટલા હોવું પડશે બે a માં d જો d માં ત્રીજો e માં ચોથો d માં પાંચો c પેલો a બીજો b ત્રીજો e ચોથો અને d પાંચો હવે b પેલો c બીજો d ત્રીજો a ચોથો અને e પાંચો b પેલો c બીજો d ત્રીજો એ એટલે તો આઈ ને જે નંબર છે એની હમ ક્રમ જોવાનો છે એક ક્રમ માં જે છે લખો છે આઈ નો કે હકો બહુ ગોટાળા વાળી દીધી છે રિવેન્ટ કરી તમે જોઈ શકો હવે કે d બરાબર r x ની સાર ભાઈ 2 માં 4 દેખો માઈનસ 2 2 1 2 1 એટલે કેવા માઈનસ d સ્ક્વેર 4 4 1 4 1 4 ને 4 ની દરવાન ને 3 ને 4 सिग्मा डी स्क्वायर बराबर जो आर बराबर 1 माइनस 6 सिग्मा डी स्क्वायर अपॉन ए एन स्क्वायर माइनस 1 1 अनु 6 गुणा 14 एन 1 2 3 4 5 5 का स्क्वायर बचा बचा 25 माइनस 1 14 6 कितना है भाई बोलो 14 6 चोरी है 5 × 24 24 × 1 24 84 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
દાખલા અને બી બે દાખલા સ્વધ્ય બે પણ ત્રણમાં દાખલા નંબર પેલો છે ટોટલ 6 દાખલા તમારા લોકોના હોમવર્કમાં કરવાના છે આ એક જોઈ લો બે ઉ દાખલા સરસ રીતે જે છે જોઈ લો ચેક કરી લો ખાસ છેલ્લો દાખલો જોજો પછી આપણે લેખિત પૂર્ણાંક ઉપર જઈએ આશા છે કે જોઈ લીધો હશે આસમ કેલ્ક્યુલેટ કરી નાખજો ધ્યાન રાખજો સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ વેરી મચ